તો કેમ છો મિત્રો? ઘણા બધા લોકોને એક સમસ્યા સતાવતી હોય છે કે મોઢામાં ચાંદા પડી જવાની. જી હા મિત્રો, એ મોઢામાં ચાંદા પડી જવાનું મેઇન રીઝન શું જવાબદાર છે? કે કબજિયાત. જી હા મિત્રો, કબજિયાત એટલે કે જો પેટ આપણું ખરાબ હોય તો એના રિલેટેડ ઘણી બધી બીજી બધી સમસ્યાઓ તો થતી જ હોય છે, અને સાથે સાથે એક બીજી મેજર સમસ્યા છે કે મોઢામાં ચાંદા પડી જવા. જી હા મિત્રો, એટલે કે કબજિયાતનો જો વિડીયો તમે ના જોયો હોય તો ઉપર આઈ બટન ઉપર તમે ટીક કરશો તો ત્યાંથી પણ તમે જોઈ શકો છો, અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મેં કબજિયાતની લિંક વિડીયો કબજિયાત માટેના વિડીયોની લિંક મેં પ્રોવાઈડ કરી લઈ છે. તો આપણા મોઢાના જે ચાંદા જે લોકોને પડી જતા હોય છે, શું એને આપણે હોમ રેમેડીઝની મદદથી આપણે મટાડી શકીએ છીએ? તો એનો આન્સર છે જી હા મિત્રો. તો આજના વિડીયોમાં હું તમારી સમક્ષ એકદમ આસાન ઉપાય લઈને આવ્યો છું. તો ફક્ત તમારે આ ઉપાય કરવાનો છે. તો તમારા ફક્ત એક જ દિવસની અંદર 3 થી 4 વખત તમે આ વસ્તુ કરશો તો એક જ દિવસમાં તમારા મોઢામાં જે લોકોને ચાંદા પડી જવાની સમસ્યા થઈ જશે એ આસાનીથી જ મટી જશે. એના માટે કોઈ પણ પ્રકારની તમારે મેડિસિન લેવાની પણ જરૂર નહીં પડે. તો જાણવા માટે વિડીયોના અંત સુધી આપ બન્યા રહેજો, અને હજુ સુધી પણ આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેવા નમ્ર વિનંતી. તેમજ બાજુમાં દર્શાવેલ જે બેલ આઇકન છે તેને પણ પ્રેસ કરી દેવો, જેથી આવા જ હેલ્થના અવનવા વિડીયોની નોટિફિકેશન આપણને સમયસર મળતી રહે. તો ચલો મિત્રો, આપણો ઉપાય જોઈએ. ઉપાયની અંદર આપણે મિત્રો શું કરવાનું છે? સૌ પ્રથમ તમારે એક નાનો બાઉલ અથવા નાની તપેલી તમારે લઈ લેવાની છે. તેની અંદર તમારે 1 ચમચી જેટલી ટર્મરિક પાવડર, કે જેને આપણે હળદર તરીકે ઓળખીએ છીએ, દરેકના ઘરે આસાનીથી તમને મળી જશે રસોડામાંથી. તો તમારે તપેલી લેવાની સૌ પ્રથમ, તેની અંદર 1 ચમચી જેટલી તમારે ટર્મરિક પાવડર એટલે કે હળદર એડ કરવાની. તેની અંદર તમારે 1 ગ્લાસ જેટલું નોર્મલ તમારે પાણી એડ કરવાનું છે, એટલે કે 1 ગ્લાસ ઓફ વોટર તમારે આની અંદર એડ કરી દેવાનું છે. અને ગેસ સ્ટવ ઉપર તમારે ધીમી આંચ ઉપર તમારે 5 મિનિટ સુધી તમારે આને ઉકાળવાનું છે. એકદમ ફ્લેમ તમારે ધીમો રાખવાનો છે, અને અતિશય નથી ઉકાળવાનું મિત્રો, એટલે મેક્સિમમ 3 થી 5 મિનિટ સુધી તમારે આ મિશ્રણ છે એને તમારે ઉકાળવાનું. ત્યારબાદ ગેસ સ્ટવ તમારે બંધ કરીને તમારે નીચે ઉતારી દેવાનું, અને નેચરલ રીતે જ આને ઠંડુ થવા દેવાનું. આને કોઈ ફ્રીજમાં મૂકીને તમારે ઠંડુ નથી કરવાનું, નેચરલ રીતે તમારે રાખવાનું એટલે ઠંડુ થઈ જાય. આને 15 થી 20 મિનિટ જેટલું રાખશે, 15 થી 20 મિનિટમાં આ ડ્રિંક છે એકદમ ઠંડુ થઈ જશે. તેની અંદર તમારે શું કરવાનું છે કે જે તમારું આ જે લિક્વિડ છે રેડી થઈ ગયું એ તમારે ગ્લાસની અંદર તમારે ભરી દેવાનું, અને તેની અંદર તમારે 1/2 ચમચી તમારે NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ એટલે કે જેને આપણે મીઠા તરીકે આપણે ઓળખીએ છીએ એ તમારે આની આ મિશ્રણની અંદર તમારે એડ કરી દેવાનું. ચમચીની મદદથી બરાબર હલાવી દેવાનું. ત્યારબાદ તમારે દિવસમાં 3 થી 4 વાર, મિનિમમ તમારે 3 વાર તો આ ઉપાય કરવાનો છે. એટલે ઉપાય શું કરવાનો છે કે આ જે મિશ્રણ જે લિક્વિડ એને તમારે મોઢામાં લઈ લેવાનું, અને બરાબર કોગળા તમારે કરવાના છે. કે તમારે મોઢામાં ડ્રિંક પીધું ત્યારબાદ હું તમને બતાવું છું એ રીતે તમારે કરવાનું છે. બધી આખા મોઢામાં તમારે ફરાવવાનું છે આ રીતે મિત્રો. આ પોઝિશન તમારે 30 થી 40 સેકન્ડ સુધી તમારે મેક્સિમમ 1 મિનિટ સુધી તમારે કરવાની છે. ત્યારબાદ તમારે આ જે છે એ તમારે થૂકી દેવાનું. આવું તમારે 3 થી 4 વખત તમારે કરવાનું. દિવસમાં તમે 3 થી 4 વખત આ ઉપાય કરશો તો મોઢામાં જે પણ ચાંદા હશે એ આસાનીથી મટી જશે. કારણ કે ટર્મરિક એટલે હળદરની અંદર વાત કરીએ તો એન્ટીફંગલ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઓક્સિડન્ટ તરીકે મિત્રો કામ કરે છે. એટલે કે કોઈ પણ જાતનું તમને ઇન્ફેક્શન લાગ્યું હોય એ પણ આસાનીથી આનાથી મટી જશે. અને તમારા મોઢાના ચાંદા માટે તમારે કોઈ મેડિસિન લેવાની પણ મિત્રો આનાથી જરૂર નહીં પડે. આનાથી તમારે મોઢાના ચાંદા આસાનીથી માત્ર 1 થી 2 દિવસમાં મટી જશે. તો હું આશા રાખું છું કે મિત્રો આજના વિડીયોની અંદર જે પણ કંઈ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે એ આપના માટે ફાયદાકારક નીવડશે. નેક્સ્ટ વિડીયોમાં કોઈ આવા જ નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આ વિડીયો જોવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. હેવ અ નાઇસ ડે.